एक्सप्रेस गुजरात ना खास कार्यक्रम करंट अफेयर्स में हूँ जयेश सोनी आप सबनु स्वागत करू छू। अने आजे आपणे वात करवा जई रह्या छे राहुल गांधी ना मानहानि केस बाबते। आजे जे सूरत कोर्ट खाते जे हाई वोल्टेज ड्रामा थयो छे एना विशे आजे खूब ज आक्रमक रीते कांग्रेस द्वारा सूरत खाते अपील दाखल करवामां आवी हती। अने एना बाद राहुल गांधी सहित प्रियंका गांधी अशोक गहलोत सहित ना सीनियर लीडरो सूरत पहुंचा था। आ विषय आजना पूरा घटनाक्रम विषय आपणे एक विशेष अहेवाल जोईए अने त्यारबाद आपणे कांग्रेस अने बीजेपी ना नेताओ साथे आपणे आ बाबते चर्चा करीशुं। मोदी सरनेम विवाद में राहुल गांधी पर करवामां आवेली सजाने लई राहुल गांधी सहित प्रियंका गांधी उपरांत कांग्रेस ना उच्च कोटीना नेता आजे सूरत खाते पहुंच्या हता। त्यारे राहुल गांधी सामेना आ केस में कांग्रेस हवे लड़ी लेवाना मूळ में अग्रेसर जोवा मळी रही छे। राहुल गांधी ने करवामां आवेली सजाना 11 दिवस बाद फरी तेओ आ केसनी अपील माटे सूरत आवी उपली कोर्ट में अपील दाखल करीने कायदाकीय प्रक्रिया पूर्ण करी हती। दरमियान सूरत एरपोर्ट थी लई सर्किट हाउस सुधीनो समग्र रूट पर कांग्रेस द्वारा राहुल गांधीना समर्थन में विविध प्रकारना पोस्टरो लगाववामां आव्या छे। आ वखतना पोस्टरो जोता जाणे कांग्रेस लड़ी लेवाना मूळमां होय ते प्रकारनो माहोल जोवा मळी रह्यो छे। सूरत खाते पत्रकार परिषदने संबोधता राजस्थानना सीएम अशोक गहलोत द्वारा भाजपा पर गंभीर आरोपो लगावाया हता। जे रीते मानहानिना केसमां राहुल गांधीने सजा करवामां आवी छे तेने लई कांग्रेस हवे आने कायदाकीय रीते नहीं परंतु राजकीय रंग आपवानो प्रयास करीने सरकारने घेरवानो प्रयत्न करी रही छे। आवनार लोकसभा इलेक्शन माटे कांग्रेस आ मुद्दाने प्रचारनुं माध्यम बनावामां आवे ते रीतेना प्रयास करी रही छे। આજે જે રીતે સુરતમાં કોંગ્રેસનો દેખાવ જોવા મળી રહ્યો હતો તેને લઈ ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીના આ કેસને આવનાર લોકસભાની ચૂંટણી માટે રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે। આપણે જોયું કે કઈ રીતે રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા હતા, પ્રિયંકા ગાંધીની સાથે તેઓ સુરત આવી અને રેગ્યુલર જામીન માટે એપ્લાય થયા હતા, અપીલ દાખલ કરી હતી અને જે રીતે એમને રેગ્યુલર જામીન મળી ગયા છે અને આવનાર 13 તારીખે આગળની સુનવાઈ માટેની નક્કી કરવામાં આવી છે કોર્ટ દ્વારા। આજે આ આખા જે કાર્યક્રમ હતો કોંગ્રેસ પાર્ટીનો એ કાનૂની અપીલ દાખલ કરવાનો કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ કહી શકાય એ રીતનો કાર્યક્રમ બની ગયો હતો, કારણ કે એરપોર્ટથી લઈને કોર્ટ અને સર્કિટ હાઉસ સુધી તમામ જગ્યા ઉપર મોટા મોટા બેનરો મારવામાં આવ્યા હતા અને એક પ્રકારે એક માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। જો કે કોંગ્રેસના દરેક જિલ્લાઓમાંથી જે કાર્યકર્તાઓ સુરત પહોંચવાના હતા એમને દરેક જિલ્લાની બોર્ડર ખાતે રોકી દેવામાં આવ્યા હતા, ઘણા લોકોને નજર કેચ પણ કરાયા હતા, ઘણા લોકોને રાત્રે જ ડિટેન કરી લેવામાં આવ્યા હતા। તો જે પ્રકારે અહીં શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું હતું એ અટકાવી દેવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અને એક જે માહોલ ક્રિએટ કરવાની કોશિશ જે હતી એ રોકવા માટેની પ્રયાસ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો। આપણે આ જ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના જે સુરત શહેર પ્રમુખ છે હસમુખભાઈ દેસાઈ એ જોડાઈ ગયા છે અને સાથે સાથે શૈલેષભાઈ પરમાર બીજેપીના જે સિનિયર નેતા છે એ પણ આપણી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા હસમુખભાઈની સાથે આપણે વાત કરીશું। હસમુખભાઈ, જે રીતે આજનો આ કાર્યક્રમ હતો અપીલ દાખલ કરવા માટેનો રાહુલ ગાંધીનો અને ભાજપના મિત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાજકીય કાર્યક્રમ બનાવી દેવામાં આવ્યો છે અને એનો લાભ ખાટવા માટેનો કાર્યક્રમ બનાવી દેવામાં આવ્યો છે, આપ શું કહેવા માંગશો આ બાબતે? કોર્ટની પ્રક્રિયામાં ભાગ લેવા માટે અપીલ દાખલ કરવા માટે રાહુલજી સુરતમાં આવ્યા હતા અને રાહુલજી જે આવવાના હતા એ અખબારોએ પણ એક દિવસ અગાઉ લખ્યું, એટલે આ શહેરના જે લોકો હતા એ ઉપરાંત ગુજરાતના પણ લોકો રાહુલ ગાંધીને અભિવાદન કરવા, રાહુલ ગાંધીના સમર્થનમાં રાહુલ ગાંધીના ટેકામાં અમે સાથે મજબૂતાઈથી પડખે ઊભા છીએ એવો અહેસાસ કરાવવા માટે આજે કોર્ટની બહાર હજારો કાર્યકરો એકઠા થયા હતા। પણ આ લોકશાહીની અંદર જે કાર્યકરોને જે પોલીસની બળજબરીથી જે ડિટેન કરવામાં આવ્યા હતા અને જે દરેક લોકોની ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી હતી, કાર્યકરોને બહાર આવવા દેવામાં નથી આપ્યા,
નહોતા આવ્યા. આ તમામ કાર્યક્રમને નિષ્ફળ જાય એવા પ્રયાસો કર્યા હતા, પણ રાહુલજી કોર્ટમાં આવ્યા ત્યારે રોડ ઉપર હજારો કાર્યકરો આવ્યા અને રાહુલજીની સાથે એમના સમર્થનમાં છે એવી વાત કરી. જી બિલકુલ, રાહુલજીના સમર્થનમાં હજારો કાર્યકર્તાઓ હતા અને ઘણે ઠેકાણે જે આવવા માંગતા હતા એને રોકી દેવામાં આવ્યા હતા. હું આપણે શૈલેષભાઈ સાથે વાત કરીએ કે જે પ્રકારે કોંગ્રેસના મિત્રો દ્વારા આજે જે સિનિયર લીડરો આવ્યા છે એ લોકોએ પણ એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપ ડિક્ટેટરશાહી જેવું રાજ કરી રહ્યો છે અને જે પ્રકારે રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવો અશોક ગેહલોત જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે એમણે પણ એવો આરોપ લગાવ્યો હતો અને ખોટી રીતે એમને આવી રીતે કેસોની અંદર ફસાવવામાં આવી રહ્યા છે અને એ રીતના ઘણા બધા આરોપો કોંગ્રેસના મિત્રો દ્વારા લગાવવામાં આવ્યા. આપ શું કહેશો આ બાબતે? પ્રથમ તો રાહુલ ગાંધીજી ઉપર જે કેસ થયો છે એ કર્ણાટકના કાલોરમાં એમણે જે નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો અને એના કારણે થયું છે અને એમાં મોદી સમાજના કોઈ વ્યક્તિને તકલીફ પડી છે એટલે કેસ કર્યો છે, એટલે આમાં ક્યાંય સરકાર કે નરેન્દ્રભાઈ મોદીને ક્યાંય નાવાની જોવાનો આમાં સંબંધ નથી. અને કોર્ટની સામે તમે હમણાં વાત કરતા હતા કોંગ્રેસના આગેવાન કે રાહુલ ગાંધીજીના સમર્થનમાં ગયા હતા, તો રાહુલ ગાંધીજીની કઈ જાન હતી? તો જાન હોય એમ આખા દેશના કોંગ્રેસના લોકો કોર્ટની સામે નારા લગાવતા હતા રાહુલ ગાંધી જિંદાબાદ, અને આખા દેશના કોંગ્રેસીઓ જયારે સજા થઈ ત્યારે પણ કોર્ટની સામે નારા લગાવતા હતા. તમને ન્યાયતંત્ર સામે વાંધો શું છે? ન્યાયતંત્રના નિર્ણય સામે તમે શા માટે આવી જાવ છો? આમાં સરકારનો ક્યાં નિર્ણય છે? તમારા કુંવરને બોલવાની ભાન ન હોય, ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યાં અટકવું, ક્યાંથી ન બોલવું, ક્યારે બોલાય, ક્યારે ન બોલાય, આવી ભાન તમારા કુંવરને ન હોય તો કોર્ટ તો એનો નિર્ણય સંભળાવે. એમાં પેટમાં બળતરા કરવાની જરૂર શું છે? અને આટલા બધા કોંગ્રેસીઓને અહીંયા આવવાની જરૂર શું છે? અહીંયા કઈ કુંવરની જાણ નથી તો બધા આવ્યા? કોર્ટમાં તારીખ હતી, કોર્ટમાં તારીખ હોય ને એટલે શરમજનક કહેવાય. એમાં તમારે બધાએ આને રાજકીય રોટલા શેકવાનું પ્લેટફોર્મ કોર્ટને ન બનાવાય. આ ન્યાયતંત્ર છે, સંવિધાનિક રીતે ચાલતું હોય છે અને સંવિધાનના દાયરામાં રહીને ચાલતું હોય છે. એટલે એમાં અમિતભાઈ શાહ એના ઉપર 90 દિવસ સુધી સીબીઆઈની પૂછપરછ ચાલેલી તમારા વખતમાં, તો અમે તો કોઈથી કાળા કપડા પહેર્યા નહીં, અમે તો કોઈથી કોર્ટની અવમાનના કરી નહીં, અમે તો કોર્ટની સામે કોઈથી નારાબાજી કરી નહીં, અમે તો કોર્ટમાં આખા દેશના કોઈ લોકોને ભેગા કર્યા. જી બિલકુલ, બોલવાનું ધ્યાન આપણે બધાએ જ રાખવું પડે, કારણ કે જે મર્યાદાઓ ઓળંગવાની કોશિશ કરે છે એને પછી આ રીતે કોર્ટ કચેરીના ચક્કરો કાપવા પડે છે. હસમુખભાઈ, જે રીતે બીજેપીના મિત્ર આપણે જે રીતે કહેતા હતા કે જે કોર્ટની અવમાનના થાય એ પ્રકારની પ્રવૃત્તિ આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને જે રીતે રાજકીય મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે, કાયદેકીય પ્રક્રિયાને રાજકીય પ્રક્રિયા બનાવી દેવામાં આવી છે અને આ પ્રકારના જે નિવેદનો દરેક સિનિયર લીડરો દ્વારા કરવામાં આવી રહ્યા છે કોર્ટના ફેસલાની વિરુદ્ધ, તો એ બાબતમાં આપ શું કહેશો જે રીતે બીજેપીના લીડર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે? સાહેબ, કોંગ્રેસ લોકશાહીમાં માનતી આવી છે, લોકશાહીમાં માને છે, બલિદાન દેનારું આ કુટુંબ છે અને કોર્ટની અંદર વખતો વખત આવ્યા છે. કોર્ટનો જે કાંઈ આદેશ થયો છે, જે કાંઈ નિર્ણય આવ્યો છે એને પણ એને આવકાર્યો છે. પણ જ્યારે કોંગ્રેસના લીડર તરીકે, જ્યારે નેતા તરીકે આ શહેરમાં આવતા હોય ત્યારે કોર્ટની મર્યાદામાં રહી, કોર્ટના જે સીમા હોય એમનાથી 200 ફૂટ દૂર રહી અને તમામ રોડ ઉપર કાર્યકરો આવે એ તો એમના નેતાના સમર્થનમાં આવે, એમાં કોર્ટની ક્યાંય અમર્યાદિત પેલું કર્યું હોય એવું મને દેખાતું નથી. પણ એમને દેખાતું હશે, કારણ કે એમના અમિતભાઈને અને રાહુલજીમાં બહુ ફરક છે. અમિતભાઈ તો ક્યાં હંતાણા હતા, ક્યાં ભાગ્યા હતા એ આખું ભાજપ નહીં આખું ગુજરાત જાણે છે, ક્યાં ફાર્મ ઉપર રહ્યા હતા. અને તેડી અમિતભાઈની તમારે જરૂર નહોતી, આ તો અમિતભાઈ અત્યારે એટલા લીડર થયા છે, રાષ્ટ્રીય નેતા છે એટલે તમે આ વાત કરો છો. પણ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુરતની અંદર આવતા હોય, કોર્ટની અંદર આવતા હોય, કોર્ટનું માન જાળવીને કોર્ટની અંદર જ્યારે તારીખ ભરવા આવવાના હોય ત્યારે અમે પણ કોંગ્રેસ કોર્ટની કોંગ્રેસના કાર્યકર્તાઓ જે સન્માન જાળવવું હોય એ પ્રમાણે જાળવ્યું છે અને કાર્યકર્તાઓ રોડ ઉપર શાંતિથી ઊભા હતા અને કેટલાય કાર્યકરોને આ પોલીસની બળજબરી વાપરીને ડિટેક્ટ કરવામાં આવ્યા.
જી હસમુખભાઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ ઘણી વખત સખ્ત પગલાઓ લેતી હોય છે અને એની અંદર કોઈક અનિચ્છનીય બનાવ ન બને એ માટે જે ઝાઝી ભીડ ભેગી થાય અને અરાજકતા કંઈક થાય એની તકેદારી રાખતા હોય છે, એ પોલીસ તંત્રનું કામ છે અને એ કરતા હોય છે કે વધુ સંખ્યામાં લોકો અગર એકત્ર થાય તો કોઈ પણ જાતની અરાજકતા થઈ શકે છે એની તકેદારી આ કહી શકાય. પરંતુ હું એક વસ્તુ હસમુખભાઈ જાણવા માંગુ છું કે જે પ્રકારે જે તમામ ઠેકાણે બેનરો લગાવવામાં આવ્યા હતા, બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને એમાં ડરો મત અને એ રીતના સ્લોગનો, સત્ય હિંસા જેવા સ્લોગનો ચિતરવામાં આવ્યા હતા, તો આ જે પ્રકારનું શું સંદેશ આપવા માંગે છે આ પ્રકારના બોર્ડ અને સંદેશ જે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા એનાથી શું સંદેશ કોંગ્રેસ પાર્ટી આપવા માંગે છે? તમે જે કાયદાની વાત કરતા હોય તો કોઈને ઘરે આવી અને એને એને ડિટેક્ટ કર્યા, રોડ ઉપર કાર્યક્રમ આવતા એને ડિટેક્ટ કર્યા, પણ લોકશાહીની અંદર કોઈની ઘરે આવી જવું, એમને બહાર ન નીકળવા દેવા, એ બધી ડેમોક્રેસી છે? એ તમને લાગે છે કે કોઈના ઘરે હવારમાં વહેલા આવી જવું, એ આજે જવાના છે, વિરોધ કરવા જવાના, આટલા બધા ડરે છે શું કામ? આ ડેમોક્રેસીમાં એ જો માનતા જ હોય તો એમણે એને આવવા દેવા જોઈએ, એમને એમની વાત કરવા દેવા જોઈએ, એમને એમનું સ્વાગત કરવા માટે ઊભા રહેવા જોઈએ. તમારે જાવું તો ક્યાં? તમારે જાવું તો કોની સામે? કોર્ટની સામે? અમે કોર્ટ ને માન આપ્યું એટલે રાહુલજી ત્રણ ત્રણ વખત આવ્યા છે કોર્ટ ની અંદર, રાહુલજી એમની અપીલ દાખલ કરવા એટલે ડેમોક્રેસી મામા માનતી નથી, ભાજપ હિટલર સાહેબ માને છે, ભાજપ શૈલેષભાઈ, જે પ્રકારે કોંગ્રેસના જે સુરત પ્રમુખ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર જુલમ થઈ રહ્યો છે, એમનું કહેવું એવું છે કે ઘરે પહોંચી જઈને એ લોકોને બહાર નીકળતા રોકવામાં આવ્યા, નજરકેદ કરવામાં આવ્યા અને આ અયોગ્ય કહેવાય? આ પ્રકારની જે વાત છે પોલીસ તંત્રની જે કાર્યવાહી છે એના ઉપર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે, શું કહેવા માંગશો આપ? ગયા વખતે જે પ્રકારે કોર્ટે ચુકાદો સંભળાવ્યો અને એ પછી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે પ્રકારે રોડ ઉપર આવી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને બગાડી રહ્યા હતા, તેના કારણે ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમારી વાતમાં મને સારું જાણવા મળ્યું. હસમુખભાઈ, તમારી વાતમાં સારું જાણવા મળ્યું કે રાહુલ ગાંધીજી નું બલિદાન લેવાનું થાય તો લઈ લેવું છે, કારણ કે એ રાજકીય બલિદાન લેવા માટે તો રાષ્ટ્રીય કક્ષાના જે કોંગ્રેસીઓ છે ને આવ્યા હતા. રાહુલ ગાંધીજી ને ખબર છે કે પડદા પાછળ તો રાહુલ ગાંધીજી ને ખતમ કરવા માટે આખો દેશ જાણે છે, લેવાની વાત નહીં, બીજું છે આખો દેશ જાણે છે, દેશ માટે નીકળ્યો છે, આ દેશ માટે બલિદાન થઈ ગયા છે, આ દેશ માટે અને ગાંધી પરિવાર તો બસ કરે તો પાછળ લોકો એ આંગળી ઉપર છે, એટલા માટે કોંગ્રેસ શૈલેષભાઈ રાહુલ ગાંધીજી ને ક્યાંક ને ક્યાંક ખતમ કરવા અને એનું રાજકીય બલિદાન રાહુલ ગાંધીજી ને સમર્થન એ સૌ કોઈ જાણે છે. પણ રાહુલ ગાંધી ને દાદી સોનિયા, ઇન્દિરા ગાંધી એ અને રાજીવ ગાંધી એ આ દેશ ની અંદર શહીદી હોરી દીધી છે. આખા દેશ ના લોકો ને ખબર છે કોંગ્રેસ ના જે આગેવાનો એ બલિદાન દીધું છે, આખા દેશ ના લોકો ને બિલકુલ. શૈલેષભાઈ, આપણે હસમુખભાઈ ની વાત પણ સાંભળીએ. હસમુખભાઈ, હા
હર્ષભાઈ, આપણે તમે જે બલિદાનની ને એની વાત કરી, એ દુનિયા જાણે છે કે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી એને કઈ રીતે હત્યા થઈ હતી, અને એ બાબતથી કોઈનો ઇનકાર પણ નથી કરતું કોઈ. પરંતુ જે રીતે રાજકીય મુદ્દો બનાવી દેવાની કોશિશ હતી, આ કાનૂની લડાઈ હતી, કાનૂની લડાઈમાં એમણે અપીલમાં જવાનું હતું અને અપીલમાં ગયા, એ પ્રકારની જે કઈ બી કરી, એ વાત બરાબર. આખા દેશમાં એમ કહેવાય કે અબ કી બાર મોદી સરકાર, કોઈ એમ કીધું કે ભાઈ આ મોદી નું નામ એક જ કેમ, અમારું બધાનું અપમાન થાય છે, કોઈ બીજી કાસ્ટ વાળા કીધું અમારું અપમાન થાય છે, કોઈ પટેલો એ કોઈ બીજા કીધું, કોઈ બ્રાહ્મણ કીધું અમારું અપમાન થાય છે. એટલે આ દેશમાં જે મોદી ની નામ લઈને જે રાહુલજી જે ભાષણ કર્યું હતું એમાં એમણે રાજકીય મુદ્દો બનાવ્યો છે. બાકી તો આ કર્ણાટક ની અંદર આ ભાષણ થાય, સુરત ની અંદર એની અપીલ થાય, આ રાજકીય મુદ્દો નથી બનાવ્યો, આ રાજકીય નથી. ના, આમાં મોદી અબ કી બાર મોદી સરકાર એ જે સ્લોગન હતું તો એની અંદર કોઈ બીજા જ્ઞાતિના લોકોનું બીજા કોઈ પણ ભાષણની અંદર જેને વાત કરી એકા અપમાન થતું નથી. મારી વાત સાંભળો, મોદી લલિત મોદી હોય, હેલો હેલો, હાજી હાજી બોલો. હા, હું તમને કહું, નીરવ મોદી હોય કે લલિત મોદી હોય, પણ એ કોઈ ઓબીસી ના માણસો નતા, એ કોઈ સુરત ના નતા, પણ છતાં પણ એને મુદ્દો બનાવી દીધો, ને રાજકીય મુદ્દો બનાવી દીધો કહેવાય. એને કોઈ એને ખુલાસો કર્યો કે મેં કોઈ મોદી જ્ઞાતિ ઉપર હું બોલ્યો નથી, છતાં પણ એમણે આ રાજકીય મુદ્દો બનાવ્યો છે. એટલે કોંગ્રેસે આજે તો એના નેતા નેતા તો રાજકીય જ હોય, એટલે અમારા નેતા નરેન્દ્ર મોદી આવ્યો કોટલા માન મર્યાદા જાળીને અપીલ કરવા માટે આવ્યા. જેખલા મોદી એટલે તમામ મોદી સમાજ આવી જાય. આ કોર્ટ કઈ ગાંડી નથી, કોર્ટ જે નિર્ણય આપતી હોય ને એમાં તમામ પ્રકારના. એટલે એમનો જે કોર્ટ નો ચુકાદો છે એમની સામે અમે આગળ ગયેલા છીએ અને ન્યાયતંત્ર માં પૂરેપૂરો વિશ્વાસ છે રાહુલજી ને ન્યાય મળશે. રાહુલજી તો એમ કેતા હતા કે મને જેલમાં પૂરી દો, મને મારો, ગમે એ કરો, હું કઈ નહીં કરું, તો કેમ પાછા કોર્ટ ની બધું આવ્યા? ભાઈ એમને ખબર છે, છેલ્લે સંવિધાન છે, આ કઈ મામાનું ઘર નથી. અહીંયા તો સંવિધાન અને કાયદો કાયદાનું કામ કરતું હોય છે, લોકશાહી ને લોકતંત્ર પ્રમાણે આમ કરી નાખે ને આમ કરી નાખે, એવું ના ચાલે. અહીંયા તો ન્યાયપાલિકા ને ન્યાયપાલિકા નો નિર્ણય સર્વોપરી હોય છે. ન્યાયપાલિકાનો નિર્ણય રાહુલજીએ માન્ય કરાવ્યો છે. આપણે આપણે હર્ષભાઈની વાત પણ સાંભળીએ આવ્યા હતા, અને રાહુલજીએ જે આ અપીલ કરી છે એ કાયદાને સન્માન આપે છે. હર્ષભાઈ, આપણે એક વસ્તુ બીજી પણ જાણવાની છે કે હવે પછી 13 તારીખે જે પ્રકારે કોર્ટે તારીખ મુકરર કરી છે, તો શું એની અંદર પણ રાહુલ ગાંધી પાછા ફરી પાછા અપીયર થવાના છે કે હવે વકીલ એમની નિષ્ણાંતોની જે ટીમ છે એ જ આગળની કાર્યવાહી કરશે? હવે આ બાબતથી તો કોર્ટની છે, એટલે અમારું જે લીગલ એડવાઇઝર જે લોકો હશે, લીગલ જે એની અંદર જે રોકાય છે એ કોર્ટની કાર્યવાહીની, તેમને વધારે ખબર છે. એટલે આગળ જે કાંઈ ખાસ કેસ ચાલશે એ પ્રમાણે ચલાવશે આગળ. બિલકુલ. હવે હવે આગળની કઈ રણનીતિ રહેશે કોંગ્રેસ પક્ષ તરફથી, હવે કઈ રીતે આ મુદ્દાને આગળ વધારવામાં આવશે? રાહુલજીએ જે કીધું છે કે આ દેશના પરસેવાની કમાણીના પૈસા લૂંટનારા સામે હું લડતો લઈશ, આ દેશની અંદર જે અરાજકતા ફેલાવતા હશે, આ દેશની અંદર જે 10 લાખ લોકો, 10 કરોડ લોકોની નોકરી આપવાની હતી એ બેરોજગાર છે, એવા મુદ્દા ઉઠાવતો રહીશ. તો રાહુલજી જે મુદ્દા ઉઠાવતા હશે એને આખા દેશના લોકો સમર્થન કરતા રહેશે, એને અમે પણ સમર્થન કરતા રહીશું. બિલકુલ, તમે સમર્થન કરતા રહેશો, દેશના લોકો પણ સમર્થન કરતા રહેશે. પરંતુ આ જે મુદ્દો, આજનો જે કોર્ટનો જે મુદ્દો હતો હસમુખભાઈ, એને લઈને આગામી લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો? કારણ કે તમામ લોકોનું એવું ગણિત છે કે આ જે મુદ્દો, કોર્ટનો જે મુદ્દો છે એને લઈને રાહુલ ગાંધી પોતાની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કરે છે અને એને લોકસભાનો મુદ્દો બનાવશે. સાહેબ, આ દેશના લોકોને, ગુજરાતના લોકો જાણે છે લોકસભામાં કે પેપર આમાં ફૂટે. તમે જોવો તો બેરોજગાર આમાં વધી ગઈ, આમાં તમે જોવો તો કેટલાક મુદ્દા છે. આજે શિક્ષિત બેરોજગાર લોકો આજે રોડ ઉપર ફરે છે, કામદારો નથી, કેટલી નાની મોટી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે,
એટલે આ અનેક મુદ્દા છે કોંગ્રેસ પાસે લડવાના, અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ દેશના લોકો સાફ કરશે, અમને આ દેશના લોકોમાં વિશ્વાસ છે અને આ દેશના લોકો એનું પરિણામ આપશે. જે રીતે શૈલેષભાઈ કોંગ્રેસના મિત્ર કહી રહ્યા છે કે દેશના લોકો બીજેપીને સાફ કરશે, તો શું આપ માનો છો કે જે રીતે કોંગ્રેસ અત્યારે એગ્રેસિવ રીતે આ કોર્ટની સજાના મુદ્દા હોય કે બીજા નાના મોટા જે કંઈ પણ મુદ્દા જે હમણાં આપણા મિત્ર ગણાવતા હતા, બેરોજગારીનો મુદ્દો અને જે રીતના બીજા મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને શું લાગે છે આ વખતે લોકસભા ઇલેક્શનમાં બીજેપીને કોઈ જાતની તકલીફ રહેશે ખરી આ બાબતને? બેરોજગારી દરની વાત જો કરું એક મિનિટમાં, તો 7.7% આખા દેશનો બેરોજગારી દર છે, એમાંથી કોઈનો ઓછો દર હોય ને ત્રીજા નંબરનું કોઈ રાજ્ય હોય તો 1.7% બેરોજગારી દર સાથે ગુજરાત છે, અને ડેવલપ્ડ રાજ્ય તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે, અને વિકાસનું માપદંડનું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે, એ પણ સૌ કોઈ જાણે છે. અને રહી વાત લોકસભાની ચૂંટણીની, તો ભારતીય જનતા પાર્ટીની આવી છે અને આ વખતે પણ અમારું પેજ સમિતિની અંદર બેકાર યુવાનો રખડે, આટલા બધા બેકાર યુવાનો રખડે છે, તમે આ દેશની અંદર રોજગારી આપીએ તો લોકોને ખબર હોય, પ્રકારની સરકાર છે કરેલા લોકોના તમે જો જે પ્રકારે વિકાસની જારીઓ ચલાવતા થઈ ગયા છે, 26 લોકસભાની સીટ અમારી આવશે, અને જે પ્રકારે કોંગ્રેસ સુરતમાં વિરોધ પક્ષને પણ લાયક નથી રહી, એમ કેન્દ્રમાં પણ કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક ન રહી એવું પરિણામ આવશે. કોંગ્રેસને આ દેશમાં 420 સીટ આપેલી હતી, એટલે કોંગ્રેસ ફરી પાછી આ દેશમાં સત્તા પર આવશે. 30 વર્ષ સુધી કોંગ્રેસે આ દેશની અંદર રાજ કર્યું છે અને કોંગ્રેસને અનુભવ છે. હસમુખભાઈ, આપણે જે રીતે લોકપ્રિયતામાં ઘટાડો છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસ પાર્ટીનો જોવામાં આવી રહ્યો છે, ગુજરાતમાં પણ જે લાસ્ટ વિધાનસભા ઇલેક્શન થયું એની અંદર આપણી લોકપ્રિયતામાં ઘટાડો થયો, સીટોમાં પણ ઘટાડો થયો, અને અન્ય રાજ્યોમાં પણ આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને નુકસાન થયું છે, તો શું લાગે છે તમને આ વખતે કોંગ્રેસ પાર્ટી કઈ કઈ મહત્વની બાબતો હશે કે જેને લઈને ફરી પાછી મેદાનમાં એટલી જ સ્ફૂર્તિ અને તાકાતથી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગશે? ઘણી વખત ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ કઈક ઉણપ રહી ગઈ છે, પણ એનું પણ અમે વિશ્લેષણ કર્યું છે. પણ આ વખતે આ ગરીબીના, આ દેશની અંદર મોંઘવારીના મુદ્દાઓ છે, આ દેશની અંદર નોકરીના, કામધંધાના, રોજગારીના, બેકારીના, પેપર ફૂટવાના અનેક મુદ્દાઓ છે. આ મુદ્દાઓ લઈ અને અમે આવવાના છીએ, ચોક્કસ અમને વિશ્વાસ છે ફરી પાછા અમને જે રીતે આખરે તો સરકાર બનાવતા હોય કે કોઈ પણ સરકારને પાડતા હોય એ તો પ્રજાનું મત હોય, પ્રજાનો અધિકાર હોય, પણ લોકોમાં અમને વિશ્વાસ છે કે આ વખતે જરૂર કોંગ્રેસની સરકાર બનાવશે અને જરૂર કોંગ્રેસને સત્તા પર લાવશે. બિલકુલ, તમારી જે લાગણી છે એ હું પણ સમજી શકું છું કે ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સત્તામાં હાલ નથી, ગુજરાતમાં પણ અને કેન્દ્રમાં પણ છેલ્લા બે ટર્મથી સત્તાની બહાર છે, ત્રીજી ટર્મની ચૂંટણી આવી રહી છે, તો કોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ ચોક્કસ કરતી હશે. પરંતુ શૈલેષભાઈ, જે રીતે હાલ અત્યારે રાહુલ ગાંધી સંસદ પદેથી પણ જ્યારે નિષ્કાસિત થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે કોર્ટ કચેરીના એમને ચક્કરો કાપવા પડે છે, બિહારમાં પણ એમનો કેસની કંઈક તારીખની સુનવાઈ આવનારા દિવસોમાં છે એવી જાણકારી મળી રહી છે, તો શું લાગે છે આ બધા જે કોર્ટ કચેરીના મામલાઓ છે એનાથી લઈને કોંગ્રેસને કેટલો ફાયદો પહોંચી શકે છે? એ લોકો આ જે વસ્તુ છે એનો રાજકીય લાભ ઉઠાવી શકશે? હવે આનાથી રાજકીય લાભની ઈચ્છા હવે બીજું તો કાંઈ એની પાસે છે નહીં. હવે આનાથી કોર્ટ કચેરીના ધક્કા ને જેલમાં જવાના ને જામીન દેવામાં એમાં જો એને રાજકીય ફાયદો લાગતો હોય તો મને એમ લાગે છે કે કોંગ્રેસ છે એ સાવ નીચલી પાયરીએ જતી રહી હોય, ભાંગીને ભૂકો થઈ ગયો હોય, કોંગ્રેસની નાવ ડૂબી ગઈ હોય, અને જે રીતે સુરતમાં રકાસ થયો છે એમાં આખા દેશમાં આવું પરિસ્થિતિ થવાની હોય એવું દેખાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હસમુખભાઈની વાતથી મને એવું લાગે છે કે સમગ્ર દેશ અને રાજ્યની કોંગ્રેસ ફલાઈ ગઈ છે અને રાહુલ ગાંધીજીની જાન જેમ જાન હોય એ રીતે મામાને ઘરે
જતા હોય એ રીતે સમગ્ર કોંગ્રેસના નેતાઓ અને મુખ્યમંત્રીઓ અને બધા આવી પડ્યા હતા, એ પણ કોર્ટની ક્યાંક ને ક્યાંક અવમાન છે. આ સુરતની અંદર ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના નેતા આવ્યા છે ત્યારે રોડ ઉપર બધા જેમ માનસિક વિકૃતિનું આ પરિણામ પણ છે અને કોંગ્રેસના જે નેતાઓ છે ને એ માનસિક વિકૃતિ સામે આવે છે. કોર્ટમાં જ્યારે આ ચેરમાં લડ્યા છે ત્યારે આ લોકો અમે તો રાહુલ ગાંધીનું સમર્થન કરવાનું બનતા કે વ્યવસ્થિત રીતે ઉભાથી આટલા ભારતીય જનતા પાર્ટીની જેમ આ શેરની અંદર અમે ક્યારે આવું વર્તન કર્યું નથી અને ભારતીય જનતા પાર્ટીએ બેરોજગારીની અંદર વધારે એક બેરોજગારી ઉમેરાય એમ કેટલાયના લોકોના ધંધા બધા આવી રીતે કેટલી વખત મોટા મોટા રોડ શો કરીને ભારતીય જનતા પાર્ટીએ ઘણી વખત આપણે હેરાન કર્યું છે, પબ્લિકને હેરાન કરી છે. ત્યારે અમે શિસ્ત બંધ રહ્યા હતા અને શિસ્ત બંધ અમારે પ્રણાલી કાલે અમે માન આપીને રહ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આટલું બધું સમર્થન મળ્યું. ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કે આટલું બધું સમર્થન મળી ગયું એટલે એને વેલા ઉઠાવવા પડે. ઘરે જઈને વેલા ઉઠાવી નથી લેવાતા. ડેમોક્રેસીમાં આંદોલનો થાય છે, આંદોલનો એજ્યુકેશનો થતા હોય છે, એવી જગ્યા ઉપરથી ઉઠાવવામાં આવે છે. પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઘરેથી ઉઠાવવા પડે છે. બિલકુલ બિલકુલ. ચલો હસમુખભાઈ, હસમુખભાઈ અને શૈલેષભાઈ, હસમુખભાઈ અને શૈલેષભાઈ, આપણી પાસે સમયની અવધિ પૂરી થાય છે. આ ચર્ચા આપણે આગળ ચાલુ રાખી શકત પરંતુ સમય હાલ અત્યારે સમયની અવધિ પૂરી થાય છે માટે આપણે આ ચર્ચા અહીં જ રોકવી પડશે અને આવનારા સમયમાં આપણે જોઈશું કઈ પ્રકારે કોંગ્રેસ અને ભાજપ પોતાની સત્તા માટે કઈ પ્રકારનું જોર લગાવશે. હસમુખભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર આપણી સાથે ચર્ચામાં જોડાવા બદલ અને શૈલેષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર જોડા અમારી સાથે ચર્ચામાં અને ભાગ લીધો. આપણે ફરીથી પાછા આવા જ કોઈક મુદ્દા સાથે ફરીથી પણ જોડાઈશું. ત્યાં સુધી મને રજા આપો અને આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.